અમદાવાદમાં આગ લાગવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અફડાતફડીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના હાઈકોર્ટ પાસે આવેલા ગણેશ મેરિડિયન બિલ્ડિંગના 8મા માળે આગ લાગી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ પણ 2-3 વાર આગ લાગી ચૂકી છે અને ફાયર ફાઈટર દ્વારા આ આગને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બુઝાવવા માટેનો. ત્યારે ફાયર NOC પણ નહીં હોવાનું જાણવા મળી રહેલ છે બિલ્ડિંગમાં. ત્યારે બિલ્ડિંગના 8મા માળે આગ લાગી હોવાના સમાચારથી ફાયર ફાઈટર વિભાગની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. આમ અમદાવાદના હાઈકોર્ટ પાસે આવેલા ગણેશ મેરિડિયન બિલ્ડિંગના 8મા માળે આગ લાગી છે અને અહીંયા ફાયર NOC પણ ન હોવાનું સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી થઈ છે. 8મા માળે આગ લાગવાના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ફાયર ફાઈટરની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે. આ છે બીજું દ્રશ્ય અમદાવાદના નિકોલમાં. અમદાવાદના નિકોલમાં ગાયનો આતંક જોવા મળી રહ્યો છે. એક તરફ ગાયને માતા કહેવામાં આવે છે ત્યારે બીજી તરફ આતંક પણ જોવા મળી રહ્યો છે. ત્યારે યુવતીને પછાડીને ફેંકતા 6 ફ્રેક્ચર થયા અને 15 ટાંકા લેવા પડ્યા. ગાયનો આતંક અમદાવાદના નિકોલ વિસ્તારમાં અનેકવાર ગાયનો આતંક સામે આવતો હોય છે. આખલા યુદ્ધ પણ જોવા મળતું હોય છે. ત્યારે એક્ટિવા પર પોતાના મામાને ઘરે જતી યુવતીને ગાયના આતંકનો ભોગ બનવું પડ્યું હતું. પ્રગતિ ધાનાણી એક્ટિવા લઈને મામાના ઘરે જવા નીકળી હતી અને સોસાયટી પાસે સેફ્રોન બિલ્ડિંગ સુરભિ ફ્લેટ પાસે રસ્તામાં ગાયને જોઈને ઊભી રહી ગઈ હતી. ત્યારે અચાનક ગાયે તેના પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેમાં યુવતીને અલગ અલગ જગ્યાએ 6 જગ્યાએ ફ્રેક્ચર થયું હતું અને 15થી વધારે જગ્યા પર ટાંકા લેવા પડ્યા હતા. ત્યારે અનેકવાર નિકોલ વિસ્તારમાં ગાય અને આખલાઓનો આતંક જોવા મળતો હોય છે, પરંતુ ઢોર પકડવાના અધિકારીઓના ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીને લઈને નાગરિકોને અવારનવાર રખડતા ઢોરના આતંકનો ભોગ બનવું પડતું હોય છે અને યથાસ્થિતિ જ જોવા મળે છે. પરિવર્તન ક્યારે આવશે તેનું લોકો રાહ જોઈ રહ્યા છે.